પરિવર્ષ શું છે એને અપૂર્ણાંકમાં કે કહી છે એ દર્શાવવાની છે રંગ પૂર્ણ વગર ની એટલે કે જેની અંદર રંગ ન હોય એ વસ્તુ પણ તો કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાની છે તો સૌથી પહેલા તમને તો કે પેલું ચિત્ર છે એમાં તમે ચોકલેટ જોઈ શકો છો તો દૂધ પેકેટિયા કરી છે એ પહેલા ગણી લઈશું 1 2 3 4 5 અને 6 તો આપણે અપૂર્ણાંકમાં જ્યારે દર્શાવતા હોય ત્યારે એક વસ્તુનું 5 છે એ ધ્યાન રાખવા પડે છે આપણે કે કુલ ચોકલેટ છે એ કેટલી છે તો કે 6 હવે તો કે જે કુલ ભાગ હોય એ હંમેશા ક્યાં આવે છે તો કે નીચે અને એમાંથી જેટલો ભાગ છે વસ્તુનો બરાબર અહીંયા રંગ ભરેલો છે એને ક્યાં રાખવાના છે તો કે ઉપર એટલે અહીંયા ટોટલ 6 વસ્તુ છે તો એ નીચે આવશે પણ અંશમાં કેટલા રાખશું કેટલો ભાગ રંગ કરેલ છે એ ચોકલેટની સંખ્યા 1 2 અને 3 તો રંગ કરેલી કેટલી છે 3 ટોટલ કેટલી છે 6 એટલે અહીંયા એવું કહેવાનું થાય કે 6 માંથી 3 ચોકલેટમાં રંગ કરેલો છે હવે જ્યારે તો કે આપણે અપૂર્ણાંક છે રંગ પૂર્યા વગર કે જેમાં તો કે રંગ ના હોય તે ચોકલેટ તો તમે જો 6 ચોકલેટમાંથી 3 ચોકલેટમાં રંગ કરેલો તો કેટલા બધા નથી 1 2 3 બીજી ત્રણ ચોકલેટ છે એમાં રંગ નથી અડધીમાં રંગ છે અડધીમાં રંગ નથી હવે આપણે એના પછી શું જોઈએ અને તમને તો કે તમે જોઈ શકો કે રંગ ભરેલા છે તો કેટલા છે તે ભરી લઈશું 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ કેટલા રંગ છે તો કે 8 એટલે આપણે છેદમાં કેટલા રાખશું તો કે 8 એમાંથી કલર કરેલો ભાગ કેટલો છે તો કે 1 2 3 4 તો જે ભાગ રંગ પૂરેલો છે એ સંખ્યા ઉપર અને કુલ ભાગ છે એ સંખ્યા 8 નીચે હવે કીધું કે રંગ પૂર્યા વગર કેટલા બાર રંગ નથી પીલા 1 2 3 4 ચાર બાર રંગ પૂર્યા નથી તો 4 ના છેદમાં 8 એટલે 4 માં પૂર્યા 4 માં નથી પૂર્યા બરાબર ટોટલ છેદમાં આવશે 8 સાતમું જોઈએ સૂચના મૂંઝવણ પર તો અહીંયા તમને તો કે 3 છે ક્વેશ્ચન આપેલા છે 3 ને જો આપવાના છે પણ એના માટે સ્કેલ રાખવું કે તમને અહીંયા તો કે ચોકલેટ આપેલી છે ટોટલ 12 ચોકલેટ છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચોકલેટ છે હવે તો કે આપણે એમાં શું કરવાનું છે કે જે પ્રમાણે સૂચના છે એ પ્રમાણે આપણે જવાબ લીધેલ છે ચોકલેટના એક ચતુર્થાંશ ભાગમાં ચીકણી રંગ ભૂરો રંગ ભરવાનો છે પણ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ 12 ગુણાકારમાં 1 ના છે 4 તો 3 4 શું થાય તો કે 12 4 4 2 છે તો અહીંયા કેટલા આવે 3 અને 3 એટલે 3 ચોકલેટ છે માં કેવો રંગ ભરવાનો છે ચીકણી તો જેમાં છીકરી રંગ કરવાનો છે એમાં હું રાઈટ પાડી દઉં છું બરાબર તો આપણે શું કરશું જે 3 ફોર્મ્યુલા છે એમાં તો કે છીકરી રંગ છે એ પૂછશું અને રાઈટ થી દર્શાવું તમારે અહીંયા છીકરી રંગ 3 ખાના બદલવાના ખાશે બરાબર તો કે ના એક દ્વિતીયાંક સ્વાદમાં કાળો રંગ કરો તો જ્યાં કાળો રંગ હશે એમાં હું ચોકડી કરી દઈશ તો તમારે જે મેં અહીં ખાના ચોકડી મારી દઈશ એમાં તમારે કાળો રંગ કરવાનો ખાશે તો બારમાં એક દ્વિતીયાંક સંદેશ શું થાય બરાબર કેટલો ભાગ બાકી રહ્યો તેમાં લાલ રંગ પૂરો તો જો કેટલા ખાના બાકી છે 1 2 3 તો 3 ના છેદમાં 12 બરાબર 1 તો એટલે કે 3 બાકી છે બરાબર એ બાકી છે એટલે 3 ખાના બાકી રહેશે એ કેટલો ભાગ થશે તો કે 1 ના છેદમાં 4 તે રીતે આવશે તો કે 12 અહીંયા 3 ખાના તો 3 4 12 બરાબર કે તમે છે એટલે ઉદાહરણ સ્વરૂપે કેટલો ભાગ આવશે તો કે 1 2 3 4 ભાગ હવે આપણે એના પછી જોઈએ એના પછી શું છે તો એમાં તમને કીધેલું છે કોમા ચક
Jadi kemarin aku mau membuat pemikiran permainan race.